આશરે ક્રાઇમ બ્રાંચે રેમડેસિવિરની કાળાબજારી કરતા બે ઈસમો સહિત મહિલાને ઝડપી પાડી છે. 12 રેમડેસિવિર ઇન્જેક્શન સાથે પોલીસે મયુર દુધાત, વિપુલ અને નિધિ ગોસ્વામીની ધરપકડ કરી લીધી. આ રેમડેસિવિર ઇન્જેક્શન બજાર કિંમત કરતા ઊંચા ભાવે ગેરકાયદે વેચાણ કરતા કરતા લોકો વધારે પૈસા લઈને લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા હતા. રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂરિયાત હોય છે તેમાં અમુક કાળાબજારીઓ મોટા ભાવે આ રૂપિયા લઈને ઇન્જેક્શનો વેચવાનું માલુમ પડતા અમારા એડિશનલ સીપી પ્રેમવીરસિંહ સાહેબ તથા માંડલિક સાહેબે નાઓએ અમારા ક્રાઇમના તમામ પીઆઈને સૂચના આપેલી. એ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર બલોચ નાઓએ આખું એક છટકું ગોઠવ્યું. ડ્રમી ગ્રાહક ઉપર એમાં મયુર દુધાત નામનો માણસ કે જે રેમડેસિવિર મોટા ભાવે વેચે છે તેની સાથે વાત કરી તો એણે પહેલાં એવું કીધું કે આ ઇન્જેક્શન તમને 25,000 રૂપિયા આપીશ, પછી એમ કીધું નહીં 35,000 થશે. ત્યારબાદ એને રૂબરૂ બોલાવતો એણે કીધું કે આમાં પ્રવાહી ઓછું છે એટલે 12,000 રૂપિયામાં તમને આપું છું. એમ કહેતા અમે રંગે હાથે 5 ઇન્જેક્શન સાથે પકડી દીધેલ. ત્યારબાદ એને પૂછ્યું કે આ ઇન્જેક્શન ક્યાંથી લાવ્યો તો નિધિબેન ગોસ્વામી કરીને જે બેન પાસે તમારે રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર પડી હોય અને કાળા બજારિયા પાસે લેવાનું થાય તો ખાસ ધ્યાન રાખજો. આ ઇન્જેક્શન જીવ આપવાને લઈને જીવ લઈ શકે છે. સગાઓ આવી રીતે કાળા બજારે પાસેથી ઇન્જેક્શનો ના લે. જો ઇન્જેક્શન લેશે એમાં જો આવા પ્રવાહીવાળા ઇન્જેક્શન કે ગેર બિલકુલ ખોટા ઇન્જેક્શન આવી જાય તો દર્દીનું મોત થવાની સંભાવના છે. એટલે હું અપીલ કરું છું કે આવા ઇન્જેક્શન કોઈ લે નહીં અને આવા કાળા બજારે કોઈ ઇન્જેક્શન વેચતા હોય એની માહિતી તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચને આપે. અમે ચોક્કસથી કામ કરીશું.